કવિની એક કવિતા વારંવાર અહીંયા સંદર્ભે મૂકાય પણ કવિની પોતાની સર્જન ક્ષણો કેવી હોય છે એ પંક્તિ અલિપ્ત રહી છે અને મારે કવિને આમંત્રણ આપવું છે એટલે તમારા સુધી મૂકું છું કે કાગળમાં કાળજાળ રેતી વિંજાય અને લેખણમાં બેઠી છે લૂ કાગળમાં કાળજાળ રેતી વિંજાય અને લેખણમાં બેઠી છે લૂ આંગળીઓ ઓગળીને અટકળ થઈ જાય અમે લખીએ તો લખીએ પણ શું અને કવિ એમ કહે કે આપી આપીને તમે આંસુ આપો સજન આંખો આપો તો અમે આવીએ મારે કહેવું છે કે આજે આપણે સૌએ કવિને આંખો જ નહીં આપણું હૈયું પણ આપ્યું છે અને એટલે ભાવુકતાના નાતે કવિ વિનોદ જોશીને આ ભાવનો પ્રતિભાવ પ્રગટ કરવા વિનંતી કરું છું આદરણીય પૂજ્ય બાપુ મંચસ્થ સર્વ મહાનુભાવો સન્મુખ ઉપસ્થિત સૌ સહૃદયો પ્રસંગ કોઈ વિભોરતાનો છે ને સાથે સાથે અંગત રીતે વિચારું તો બહુ મોટા સંકોચનો પણ છે સંકોચનો એ અર્થમાં કે હું તો હજી પ્રતીક્ષા કરું છું એ શબ્દની જે હજી મારા સુધી પહોંચ્યો નથી મારું સર્જન મેં પાડેલો શબ્દ મારી કવિતાની સાહિત્યની દિશા મને આ ક્ષણ સુધી પણ હજી સંતોષ આપનારી નીવડી નથી જે નથી ઉતરી શકી હજી એ કાગળ પર એ જ પંક્તિ મને હજી સુધી લખાવે છે આશા રાખું કે જે બાપુ આપ સૌ વડીલો મિત્રો એ સૌના આશીર્વાદ આજે મને મળશે અને હું જેની અપેક્ષા રાખું છું એ શબ્દ મારા સુધી આવશે આજે તો આ પાઘડીઓ પડખે મેલી દીધી છે પણ આ વીજળીયું વેળવી એ બહુ શક્ય નથી કારણ કે તેજના કટકા થઈ શકતા નથી ને શબ્દ એ કોઈ એવું તેજ છે જે પેનમાં શાહી રૂપે આમ તો સંચિત નથી થતું પણ જેવું કાગળ પર કંઈક આવે છે ને વહેતું થઈ જાય છે ક્યારેક લય બની જાય ક્યારેક પ્રાસ બની જાય ક્યારેક કોઈ એવી હૃદયની સૃષ્ટિ લઈને આવે ક્યારેક કોઈક વિચારનું સૌંદર્ય લઈને આવે આ બધા અનેક વારાફેરા મારી અંદર આજ સુધી ચાલ્યા કર્યા છે હજી એ ચાલે છે ને એ અનંત છે હું હજી એ વિચાર કરું છું કે મારી કવિતાનો શબ્દ મને ક્યાં લઈ જાય છે અને હું એને કેમ અનુસર્યા કરું છું મારી પાસે એને નાથવા માટેની કેટલીક આવડતો છે એટલે હું શબ્દને વશ કરું છું એ મારી પાસે આવે છે હું એને સંગોપું છું પણ એની તાકાત કોઈ એક ક્ષણે એવી બતાવે છે કે મને ફંગોળીને આગળ ચાલ્યો જાય છે ને ફરી હું એની પાછળ પાછળ દોડ્યા કરું છું ને એક પ્રકારના જુદા જ શિફ્ટિંગમાં હું મુકાવું છું ક્યારેક ગીતમાં ક્યારેક સોનેટમાં ક્યારેક ગઝલમાં ક્યારેક દીર્ઘકાવ્યમાં ક્યારેક છંદસ રચનાઓમાં ક્યારેક વાર્તામાં વિવેચનોમાં હું એ બધું શોધવાની મથામણો કરું છું પણ મને લાગે છે કે શબ્દ એ પરપોટા જેવો છે તમે અડો ને ફૂટી જાય શબ્દ મારા માટે એક બહુ જ રહસ્યમય પદાર્થ છે ને હંમેશા મને એવો લાગ્યા કર્યો છે કે આ જેટલો શક્તિશાળી છે એટલો જ તકલાદી પણ છે આ એ શબ્દ છે જે મને જન્મજાત મેળ્યો નથી આ એ શબ્દ છે કે જે મેં મારા પરિસરમાંથી મેળવ્યો છે કેળવો છે અને પછી એને આલેખ્યો છે આમાં મારું કંઈ જ નથી હું આજે કોઈ પણ શબ્દ બોલું છું એ શબ્દકોશમાં પણ હશે તમારી ભાષામાં પણ હશે માત્ર હું એને મારા રંગે રંગું છું અને હું એવો આછો પાતળો આનંદ લઉં છું કે મેં એને જુદો કર્યો મારું કામ માત્ર આટલું છે અને એ જુદો થયો એટલે એ ઉત્તમ થઈ ગયો એવું નથી હું લગી રહે મારી મારી સર્જકતા વિશે નિર્ભ્રાંત થઈ શકું એવી સ્થિતિમાં નથી પણ મને આશા છે કે ક્યારેક એ શબ્દ મારી સાથે પોતાની ગત માંડશે મને લાગે છે કે હું ક્યારેક એની સાથે ચાલી શકીશ અને એવું જ્યારે બનશે ત્યારે આ આજે જે પુરસ્કાર હું લઉં છું એનું સાર્થક્ય અનુભવીશ આજે તો હું આ એટલા માટે લઈ રહ્યો છું કારણ કે મારાથી ચડિયાતી સર્જકતાવાળા એવા અન્ય ઘણા સર્જકો છે કે જેમને આ પુરસ્કાર નથી મળ્યો એમના વતી હું આ સ્વીકારું છું અને મારી ભાષા મારી ભાષાનું સત્ત્વ જે પ્રેમાનંદે જે ઊંચાઈ પર મારી ભાષાને મૂકી છે ને આજના સમયમાં આજની ક્ષણે ભાગ્યેશભાઈ કહ્યું એમ એકવીસમી સદીમાં આ શબ્દને મારે જે ઋતથી પ્લાવિત કરવાનો છે એનું મારું થોડું જાજુ જે ગજું છે એને માટે થઈને હું એમ વિચારું છું કે એ મારા હાથમાં સલામત હશે તો મારી આવી એક નાનકડી વિનમ્રતા અને આપ સૌના આશીર્વાદ એ બંને જો ભેગા થશે મને લાગે છે કે તો હું કશુંક કરી શકીશ સંસ્કૃતમાં કવિને બ્રાહ્મણ કહ્યો છે હું જન્મે બ્રાહ્મણ છું પણ હું કવિ છું એટલે બ્રાહ્મણ છું મનુસ્મૃતિમાં એક એવો શ્લોક છે અને એમાં બ્રાહ્મણ માટે તો એવું કહેવાયું છે સન્માનાદ બ્રાહ્મણો નિત્યમ ઉદ્વિજિત વિષાદિવ સન્માનને બ્રાહ્મણોએ હંમેશા વિષની જેમ ત્યાજ્ય ગણવું એટલું જ નહીં એમાં તો એમ પણ કહ્યું છે અવમાનસ્ય ચાકાંક્ષેત અમૃત સેવ સર્વદા અમૃતની જેમ હંમેશા અવમાનની અપેક્ષા રાખવી હું ઈચ્છું કે મારા શબ્દની અવમાનના થતી રહે હું એમ ઈચ્છું કે મારો શબ્દ કદીય પર્યાપ્ત ન બને હું એમ ઈચ્છું કે મારા શબ્દ વિશે હંમેશા એવી સમીક્ષા થતી રહે કે મને એમ કહેવામાં આવે કે હજી આટલું ખૂટે છે હજી આટલું બાકી છે હજી આટલું આગળ વધવાનું છે હું એ દેશનો નાગરિક છું કે જ્યાં કાલિદાસ છે હું એ દેશનો નાગરિક છું જ્યાં વ્યાસ વાલ્મિકી છે ટાગોર છે મારો શબ્દ તો નાનકડો છે હું તો એનો કાટ ઉતારું છું મારી પાસે નાનકડી કાનસ છે એ હું ઘઝા કરું છું એનું તેજ એવું તો કેવું હોય કે જે આ પૂર્વ સૂર્યોની કક્ષાએ પહોંચે પણ મને એનો આનંદ છે કે એ નાનકડું તેજ પણ ક્યાંક તો છે હું એક ગીત લખું ને એ દસ જગ્યાએ ગવાય એ દસ જગ્યાએ ગવાઈને ને સો ગાયકો એની અનુકૃતિ કરે એટલું જ નહીં ઘર ઘરમાં ગુંજે તો મને એનો આનંદ થાય કે આ મારો શબ્દ હવે મારો નથી રહ્યો એ ગયો ઘણી તો મને આશ્ચર્ય થાય કે સભામાં મારું જ ગીત ગવાતું હોય હું સામે બેઠો હોઉં અને મને એમ લાગે કે કોઈએ સરસ લખ્યું છે આ ગયું તે ગયું એટલે એ સંદર્ભમાં હું ઘણો નિર્ભ્રાંત છું પણ મને મારો પરિસર મારો પરિવાર મારા માતા પિતા મારું સત્વ સંકોરવામાં મને મદદરૂપ થયેલું જે કંઈ મારું શૈ સૌથી માંડીને અત્યાર સુધીનું આયુષ્યનું જે બળ છે એ બધું જ મારી અંદર ક્યાંક ને ક્યાંક સક્રિય છે હું એના અંકોડા શોધવા મથું છું એ મને મળે પણ છે અને જેવા એ મળવા લાગે છે એમ એમ મારી મારી સર્જકતામાં મારી શબ્દમાં મારા શબ્દમાં ચેતના પુરાતી રહે છે અને એવી વખતે એ શબ્દો ખડીંગ ખડીંગ કરતાં મારી સામે ઉછળવા લાગે છે હું એને પકડું છું એને સાધું છું અને વળી પાછા એ ગોઠવાઈ જાય છે મારી સર્જકતા મારા માટે એક બહુ જ મોટો કોયડો છે ને કશુંક કે નીપજી આવે છે ત્યારે હું એને મુગ્ધ ભાવે જોયા કરું છું મને થાય છે કે આ મારાથી આવું કેવી રીતે લખાઈ ગયું મને ઘણા એમ કહે છે કે આ કૂંચી આપો બાઈજી એ તમે કઈ રીતે લખ્યું મેં ગાતા ગાતા લખ્યું ને લખાઈ ગયું પછી મને ખબર પણ નથી કે આ ગીત આ કેવી રીતે પ્રસરી ગયું આજે કોઈ કૂંચી શબ્દ બોલતું નથી આજે આપણે ચાવી એમ જ બોલીએ છીએ અને છતાં ચાવી આપો બાઈજી એમ તમે નહીં બોલી શકો ભાષાનું આ બળ છે ભાષાની આ તાકાત છે અને એ તમારો પૂર્વકાળ કે તમારો વર્તમાન કાળ એ કોઈ નિવારી ન શકે તમારે એ રીતે જ ચાલવું પડે સતીષભાઈ સતીશભાઈ સરસ આ કટકો શબ્દની વાત કરીએ બીજી કોઈ રીતે ગાઈ જ ન શકાય બીજી કોઈ રીતે બોલી જ ન શકાય એના સ્થાન નક્કી કરવા માટેની આ યોજના છે અને એવી કોઈ યોજના એ વ્યુત્પત્તિના બળે આપણને મળતી હોય છે કેળવણીના બળે આપણને મળતી હોય છે પણ આ કેળવણી એ કવિતા નથી ભાવ એ કવિતા છે મારું મનુષ્ય હોઉં એ કેટલાક ભાવ સાથે જોડાયેલું છે મને મળેલા વિચારો એ તો તમારા સૌની પાસેથી મળેલા વિચારો છે મારું પૂતગળ એ વિચારનું પૂતગળ નથી એ ભાવનું પૂતગળ છે કારણ કે ભાવ એ નૈસર્ગિક છે વિચાર તો બદલાઈ પણ શકે વિચાર તો પ્રેરિત પણ હોય વિચાર તો એના ઘણા પરિણામો આવી શકે એવો હોય પણ આ ભાવ એ મારે મન બહુ જ મહત્ત્વની બાબત છે શબ્દને હું આ ભાવ સુધી લઈ જવા મથું છું અને જ્યારે જ્યારે એ ભાવ સુધી પહોંચ્યો છે ત્યારે એ ટક્યો છે એવું મને લાગ્યું છે આજે મનુષ્યની જે સૌથી મોટી મૂંઝવણ હું જોઈ રહ્યો છું એ આ છે કે ભાવ અત્યારે ધીમે 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 વધુને વધુ અંદર ઊંડા ઊંડા જાણે કોઈ અંધકારમાં જતા ચાલ્યા છે અને એના ઉપર વિચારો એના ઉપર તત્વ એના ઉપર ચિંતન એના ઉપર જાત ભાતના ટિપ્પણ આ બધું વધતું ગયું છે બરાબર છે આપણે માહિતીના યુગમાં જીવી રહ્યા છીએ પણ આપણો ભાવપિંડ જો જરા પણ પ્રગટી નહીં શકે જરા પણ આપણે અનુભવી નહીં શકીએ તો મનુષ્ય તરીકેનું આપણું હોવું એ પ્રકૃતિ સાથેની એક મોટી છેડછાડ હશે આપણે એની સામે અનુસંધાન નહીં રાખી શકીએ મારી કવિ તરીકેની જો કોઈ સંવિત્તિ હોય તો એ આટલી છે કવિતા લખવી એ મારી જવાબદારી નથી હું કવિતા ન પણ લખું અને હું લખવા ચાહું અને છતાં ન લખી ન લખી શકું એ મારી જવાબદારી નથી પણ એ મારો આનંદ જરૂર છે હું એ લખું છું આનંદ છું અને આનંદ છું એટલે તમારી સામે પ્રગટ કરું છું વહેંચું છું અને તમને ગમે તો હું તટસ્થ થઈ જાઉં છું અને એ તમને સોંપી દઉં છું એ મારી મિલકત નથી મેં ક્યાંય કોપીરાઈટ નથી રાખ્યા મારી કવિતાઓ કોઈ ગમે તે રીતે ગમે ત્યાં ગમે તે રીતે એમ કહું છું એમાં પણ હું જે કહેવા માગું છું આપ સમજી શકો છો એ ગાય છે ને હું ગાવા દઉં છું પણ શબ્દ આવો મજિયારો હોય એની પ્રતિ મને ખૂબ થઈ છે અને એ મને બહુ જ ગમી છે ગુજરાત સાહિત્ય અકાદમી આમ તો એ સરકારી સંસ્થા ગણાય પણ સરકાર એટલે સરકાર એટલે જેમાં મેં મત આપ્યો છે એટલે કે એક પ્રજા જેને ચૂંટે છે તે આ સ્વીકાર એ હું એક પ્રજાનો સ્વીકાર છે એમ માનીને અત્યારે આ પુરસ્કારનો સ્વીકાર કરું છું આ કોઈ સરકારી કાર્યક્રમ આ અર્થમાં નથી આજે નાનુભાઈ વાનાણી બેઠા છે એક મંત્રી તરીકે બેઠા છે પણ એ પ્રતિનિધિ છે એમનું વ્યક્તિત્વ એમનું અહીં હોવું એ મારે મને આ રીતે આદરપાત્ર છે આપણે ત્યાં ધર્મસત્તા રાજસત્તા શરણશીલતા આ બધા શબ્દો હમણાં થોડા સમયથી બહુ જ કરે છે મારે કહેવું છે જગન્નાથ ગંગા લહરીનો કરતા આપણા દેશનો એક ઉત્તમ કવિ દિલ્હીશ્વરો વા જગદીશ્વરો વા મનોરથાન પુરઈત સમર્થમ અન્યૈ નૃપે પરિદય માના શાકાય સવણાય આમ કહીને જે પોતાના અધિપતિની પ્રતિષ્ઠા કરતો હતો એ નાનો સૂનો કવિ નહોતો અને છતાં એને સ્વીકાર હતો મને પણ આ સ્વીકાર છે કે આજે ગુજરાત સાહિત્ય અકાદમી મારો ગૌરવ કરે છે મારી પ્રજાનો એક પડઘો મારા સુધી પહોંચે છે અને શરણશીલ કોણ નથી હોતું હું શ્વાસ લઉં છું અને એ શ્વાસને શરણે છું હું એક શબ્દ બોલું છું અને તમારો આપેલો શબ્દ બોલું છું હું વ્યવહારમાં કોઈની સાથે વાત કરું છું તો મારા સંબંધને હું એની સાથે જોડું છું હું ક્યાં શરણશીલ નથી પણ શરણશીલતાની એક ઉર્ધ્વ ગતિ હોય છે એનું પણ એક ઉર્ધ્વ સ્વરૂપ હોય છે શરણશીલતા એટલે આશ્રય નહીં શરણશીલતા એટલે મહિમા કવિનો શબ્દ એ જો આ પ્રતિભાથી આવતો હોય આ ત્રેવડથી આવતો હોય તો હું એમ માનું છું કે સમયના દરેક સ્તરને એ વિંધીને પર જઈ શકે કવિ હંમેશા સ્વાયત્ત હોય કવિનો શબ્દ હંમેશા સ્વાયત્ત હોય એટલું જ નહીં જરા જુદે છેડેથી વિચારીએ તો એમ લાગે કે તમે આપેલો શબ્દ હું વાપરતો હોઉં ત્યારે એ સ્વાયત્ત ગણાય એ તો તમારો શબ્દ છે પણ હું એને જરા જુદી રીતે મૂકીને મારી સ્વાયત્તતાનો અણસાર આપું છું આ અર્થમાં આ આખું એક પ્રકારનું ઝૂલણ છે અહીંથી આવે છે ત્યાં જાય છે ત્યાંથી આવે છે અહીંથી જાય છે આ આ જે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસેનો નરસિંહ ઉદ્ગાર છે એ સર્જકતા સાથે જોડાય છે અને એટલે મને એ વાતનો મહિમા છે આ નગર મને બહુ પ્રેમ કરે છે હું જાણું છું કે મારા માટે આ નગરને ખૂબ આદર છે ખૂબ સન્માન છે ખૂબ લાગણી છે મને હથેળીમાં રાખે છે એમ હું કહી શકું મને એ વાતનો ખૂબ આનંદ છે કે આજે ગુજરાત સાહિત્ય અકાદમી ભાવનગરને આંગણે આવી છે અને અહીં આવીને મારું સન્માન કરે છે આ મારે મન ઘણી મોટી વાત છે અહીં એવા પ્રબુદ્ધ નાગરિકો બેઠા છે નગરના વરિષ્ઠ એવા જેમને હું પૂજ્ય ગણું છું એવા વડીલો બેઠા છે એ સૌની ઉપસ્થિતિમાં આ સ્વીકાર કરવાનું આ એક સરસ નિમિત્ત જ્યારે બન્યું છે ત્યારે મારા હૃદયની સંપૂર્ણ લાગણી ભાવના વંદના સાથે આપ સૌને ફરી ફરીને મને આશીર્વાદ આપવા માટે વિનંતી કરું છું અને ઈચ્છું કે હવે પછીનો મારો શબ્દ કોઈ એવું તેજ લઈને આવે જે આકાશને ભલે ઉંમર નથી પણ ત્યાં એક ઉંમર હોય ને એને ઓળંગીને પહેલી પાર એ જતો હોય એની મને પ્રતિક્રિયા આપે ધન્યવાદ બહુ ઓછા કવિઓ એવા હોય કે આટલો માતભર એવોર્ડ મેળવીને પછી પોતે જ પોતાના કોપીરાઈટને સરે આમ છૂટો મૂકી દે અને મોરને પણ ખબર હોય કે એકવાર ગળામાં નીકળ્યા પછી ટવુકો સૌનો બની જવાનો છે પણ આ સમજણ અને આ સ્વીકાર બહુ ઓછા મોરલાઓ જાણતા હોય છે અને આપણે સૌ વિનોદભાઈની કવિતાના કામણથી પરિચિત હોઈએ અંજાયા પણ હોઈએ પણ આ કવિતાના કામણ પછવાડે રહેલા કેટલાક કારણ અને એની સાથે ચાલતી રહેલી મથામણ આજે વિનોદભાઈએ આપણી સાથે વહેંચી આવા સર્જકને પોંખ્યાનો અને એના સાક્ષી બન્યાનો આપણને સૌને હર્ષ હોય